મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસન ગામની પરણિતા ગુમ થયા બાદ કલોલના જાસપુર ગામ પાસેથી નબદા કેનાલમાંથી લાશ મળી આવતા પરણિતાના પિયર પક્ષ દ્વારા દીકરીની હત્યા થઈ હોવાની માંગ સાથે ન્યાયિક તપાસની માંગ કરી તો રાવલ સમાજના ગામે ગામોમાંથી મૃતક અમિતાબેનને શાંતિ મળે અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય જેને લઈને કેન્ડલ માર્ચ રેલી યોજાઈ રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામમાં રહેતા રાવલ સુખદેવભાઈ કચરાભાઈની દીકરી અમિતાબેન શૈલેષભાઈ રાવલ કે જેઓ તારીખ 10/11/2019 રોજ વિજાપુર મુકામે રહેતા મામાની દીકરીના લગ્નમાં આવ્યા હતા અને સાંજે તેના પિતા ભાઈઓના સગા સંબંધીઓને મળીને તેમના ઘરે રણાસણ જવા રવાના થયા હતા। ત્યારબાદ ઘરે ના પહોંચતા તેમના પતિ દ્વારા અમિતાબેનના ભાઈઓને ફોન કરવામાં આવ્યો હતો કે તમારા બહેન ઘરે પહોંચ્યા નથી અને શોધખોળ બાદ કોઈ ભાર ન મળતા વિજાપુર ખાતે પોલીસને જાણ કરવામાં આવી હતી। શાંતિ આપણા સમાજના તપોધન બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો વડીલો દીકરાઓ દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય એના માટે સૌએ સહકાર આપવો અને ફરી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે આપણે એકતા રાખીને દરેક ગામે ગામ આ રીતે શાંતિનો સંદેશો પહોંચતો કરવાનો કે આપણી બેન દીકરીઓ જોડે બીજી કોઈ વખત આવી કોઈના ત્યાં ઘટના બને નહીં એનું ધ્યાન રાખવું અને દરેકે બળવો પોકારવો કે આવી ઘટના સમાજમાં ન થવી જોઈએ। આજે આ બેન દીકરીની હાલત છે તો કાલ ઉઠીને આપણા પણ કોઈની બેન દીકરી ગમે તેનો વારો આવી શકે તો સમાજમાં દરેકે આની નોંધ લેવા વિનંતી। તો અમિતાબેન ગુમ થયાના ત્રીજા દિવસે કલોલના જાસપુર ગામે પાસે આવેલ નબદા કેનાલમાંથી લાશ મળી આવી હતી પણ લાશની ઓળખ થઈ ન હતી અને ન્યૂઝપેપરમાં અજાણ્યા યુવતીની લાશ મળી આવી હોવાનું તથા તેના પહેરેલા કપડાં કલર સાથે સમાચાર પ્રસારિત થતાં તેના ભાઈઓ સગા સંબંધી તથા પતિ દ્વારા કલોલ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ લાશની ઓળખ થઈ હતી તો તે સમયે અમિતાબેનના ભાઈ દીપકભાઈ તથા જયેશભાઈ દ્વારા તેમની બહેનની હત્યા થઈ હોવાનું પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ આ જે ઘટના બની અમિતાબેન સાથે એ બીજા જોડે ના બને એવી સૌને વિનંતી અને આપણા સમાજને ભેગા થઈ અને એમના સગાવાલાને સાથ સહકાર આપો જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક ગામના બધા ભેગા થઈ અને એમને સાથ સહકાર આપો અમિતાબેનને ન્યાય આપો અમિતાબેનને ન્યાય આપો। પણ જે તે સમયે કલોલ પોલીસ કે વિજાપુર પોલીસ દ્વારા કેસ લેવામાં આવ્યો ન હતો ઘટનાના 5 દિવસ બાદ આખરે મોડે મોડે વિજાપુર પોલીસ સ્ટેશનમાં મૃતક અમિતાબેનના ભાઈ જયેશભાઈ રાવલની ફરિયાદના આધારે વિજાપુર પોલીસ સ્ટેશનમાં કેસ લેવામાં આવ્યો છે। ત્યારે હાલ તો અમિતાબેનના પતિ શૈલેષભાઈ જયંતિભાઈ રાવલ અને તેમની બંને નણંદો ભગવતીબેન અને ગીતાબેન ત્રણેય રહે રણાસણ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।
આજ રોજ સમગ્ર પ્રાંતિક તપોધન બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ વિશાળ સંખ્યાની અંદર કેન્ડલ માર્ચ યોજી આજોલ ગામની દીકરી અમિતાબેનનું અપમૃત્યુ થયેલું છે તેના અનુસંધાનમાં આજે આ રેલી યોજવામાં આવેલી હતી. પરંતુ એ આજોલ ગામની દીકરી નહીં પણ સમસ્ત 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની આ દીકરી હતી. એમના અપમૃત્યુ થવાના 12-13 દિવસ થયા પણ હજુ સુધી આ દીકરી અને કોઈ ન્યાય આપી શકાયું નથી. તો અમારી તપોધન બ્રહ્મ સમાજ પ્રાંતિના ભાઈઓ અને બહેનોની ખાસ વિનંતી છે ન્યાયતંત્રને કે એને ચોક્કસ ન્યાય અપાવે અને ભવિષ્યની અંદર કોઈ આવું દુષ્કૃત્ય ન થાય એના માટે ખાસ કાળજી રાખે. સરકાર બેટી બચાવોની ઝુંબેશ અત્યારે હાલ કરી રહી છે પણ હવે એવું લાગે છે કે 12 દિવસ સુધી પણ જો ગુનેગારો સુધી પોલીસ પહોંચી ન શકતી હોય તો આ સમયની અંદર બેટીની સુરક્ષા છે કે નહીં એ મોટો એક પ્રશ્નાર્થ ઊભો થાય છે. માટે અમારે ખાસ વિનંતી છે કે આ બેટીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી અમારા પ્રાંતિ બ્રહ્મ સમાજની પૂરેપૂરી અપેક્ષા છે. ત્યારે 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ તથા બ્રહ્મ સમાજ દ્વારા ગુનેગાર જે કોઈ બી હોય પણ મૃતક અમિતાબેનને ન્યાય અને શાંતિ મળે તે માટે સમાજના ગામે ગામોમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ રેલી યોજી સરકાર અને પોલીસ તંત્ર સામે નિષ્પક્ષ અને ન્યાયિક રીતે તપાસ કરવા માંગ ઉઠવા પામી છે અને દોષિત ગમે તે હોય તેમને કડકમાં કડક સજા થાય તેવી ઠેર ઠેર માંગ ઉઠવા પામી છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ ખાતે રહેતા રાવળ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ તપોધન ફળી ખાતે ભાખરિયા બસ સ્ટેશન સુધી વિશાળ કેન્ડલ માર્ચ રેલી યોજી હતી અને સરકાર તથા તંત્ર દ્વારા ન્યાયિક તપાસ થાય અને અમિતાબેન સાથે બનેલ ઘટના ફરી સમાજમાં કે અન્ય સમાજમાં પરિવર્તન ન થાય તે માટે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આજુલની દીકરી અને જેમની સાસરી થતી હતી રણાસણ, આ દીકરીને તારીખ 10/11/2019 દિવસે ગુમ થયાના સમાચાર આવ્યા. 13/11/2019 કલોલ કેનાલ પાસેથી એમની ખૂબ જ ગંભીર હાલતમાં લાશ મળી આવી. હવે મૃત્યુ કે આત્મહત્યા એ સ્પષ્ટ થતું નથી પણ અત્યારે ગામે ગામ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ ગામે ગામ અત્યારે એક જ ઝુંબેશ ચલાવી રહી છે કે આ દીકરીને ન્યાય મળે. દીકરીને ન્યાય મળે એ માટે ગામે ગામ રેલીઓ નીકળી રહી છે અને બધાનો એક જ અવાજ છે કે દીકરીને ન્યાય આપો, ન્યાય આપો. તો પોલીસને જાણ કરીએ કે તમારું ન્યાયતંત્ર જાગૃત થાય અને પોલીસ અને ન્યાય આપે એવી આશા. અને જો એ શક્ય ના હોય તો છેવટે આગળ પણ છેક સુધી અમે પહોંચવા તૈયાર છીએ પણ ગમે તે રીતે આ અમિતાબેનને ન્યાય આપવા માટે આ ઝુંબેશ ચાલુ જ રાખશું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.